હવે જે નિશ્ચિત આર્ટિકલ એટલે કે ડેફિનેટ આર્ટિકલ ધ છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીએ. તો આર્ટિકલ ધ ક્યાં વપરાય? નદી, તળાવ અને સરોવરના નામની આગળ. વિશ્વની અંદર જેટલી પણ નદીઓ છે, જેટલા પણ તળાવ છે અને જેટલા પણ સરોવર છે આ તમામના નામની આગળ આર્ટિકલ ધ મૂકી શકાય. ઉદાહરણ તરીકે તો અહીંયા મેં તમને થોડીક નદી, તળાવ અને સરોવર વિશે ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે ગંગા. તો ગંગા છે એ આપણા દેશની સૌથી લાંબી નદી છે. તો યમુના, તો ગોદાવરી, કાવેરી, સરસ્વતી તમામ નદીઓ છે એના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. ત્યારબાદ તો કાંકરિયા લેક, જે અમદાવાદની અંદર કાંકરિયા તળાવ આવેલું છે તો એના નામની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. તો વુલર સરોવર, આપણા દેશનું મીઠા પાણીનું મોટા મોટું સરોવર, તો એ વુલર સરોવર છે એના નામે આગળ પણ આર્ટિકલ ધ મુકાય. પછી સુદર્શન લેક, જુનાગઢની અંદર જે તળાવ આવેલું છે એનું નામ છે સુદર્શન તળાવ, તો એના નામે આગળ પણ છે એ ધ મુકાય. પર્વત, તો પર્વત શ્રેણી છે એના નામની આગળ અથવા તો શિખર પણ કહી શકાય. શિખર છે એના નામની પૂર્વે ધ આર્ટિકલ મૂકવામાં આવે. આ ઉપરાંત રણ, તો આપણે જે કંઈ પણ રણ જોઈ શકીએ અને ગુફા એના નામની આગળ આર્ટિકલ ધ મૂકવાનો થાય. દાખલા તરીકે પર્વત શ્રેણીની વાત કરીએ તો ધ હિમાલયા છે, ખૂબ જ મોટામાં મોટી પર્વત શ્રેણી છે તે પર્વત શ્રેણીના નામની આગળ ધ લાગે. હવે શિખરની વાત કરીએ તો ધ કૈલાસ, જે હિમાલયની અંદર જે શિખર છે કૈલાસ પર્વત એના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે. રણ, તો આપણા ગુજરાતની અંદર કચ્છનું જે રણ આવેલું છે એવી રીતના કોઈ પણ રણ છે, પછી એ સાઉદી અરેબિયાનું હોય કે કોઈ પણ હોય, વિશ્વના કોઈ પણ રણ છે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે. આ ઉપરાંત ગુફા, તો ગુફાઓના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે. દાખલા તરીકે અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, પોરબંદર જિલ્લાની વાત કરીએ તો રાણાવાવની અંદર છે એ જાંબુવંતી ગુફા એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે. તો પર્વતનું નામ હોય, રણનું નામ હોય કે ગુફાનું નામ હોય એના નામની આગળ આર્ટિકલ ધ મૂકાય. તો ત્યારબાદ મહાસાગર, ખાડી અને અખાતના નામની આગળ છે એ આર્ટિકલ ધ મૂકવામાં આવે. તો વિશ્વની અંદર જેટલા પણ મહાસાગર છે અથવા તો સમુદ્ર છે એમનો સમાવેશ પણ આની અંદર થઈ જાય, એમના નામની આગળ આર્ટિકલ ધ મૂકાય. મેં ઉદાહરણ તરીકે ધ અરેબિયન ઓશન એટલે કે અરબ સમુદ્ર એનું નામ આની અંદર લખ્યું છે. આ ઉપરાંત ધ પેસિફિક ઓશન, ધ ડેડ સી, ધ રેડ સી, જેટલા પણ સમુદ્ર છે કે મહાસાગર છે એનો સમાવેશ આમાં થઈ જાય. ખાડી અને અખાત, તો આપણા દેશની અંદર ધ બે ઓફ બેંગાળ એટલે કે બંગાળની ખાડી, પછી ખંભાતનો અખાત એટલે કે ધ બે ઓફ ખંભાત એમનો સમાવેશ પણ આની અંદર થઈ જાય. એ પછી છે વિશ્વની અજાયબીના નામની આગળ,
તો આપણે બધા જાણીએ છીએ વિશ્વની અંદર પ્રાચીન સાત અજાયબીઓ હતી અને વર્તમાન સમયની અંદર પણ જે સાત અજાયબીઓ છે એમના નામની આગળ છે એ ધર દાખલા તરીકે ધરતાજમહલ આપણા દેશની અંદર જે વિશ્વમાં એક અજાયબી આવેલી છે એના નામની આગળ લાગે ધ ત્યારબાદ ધ પિરામિડ ઓફ ઇજિપ્ત તો ઇજિપ્તની અંદર જે પિરામિડ આવેલું છે એની આગળ આર્ટિકલ ધ લાગે પછી આપણો પડોશી દેશ ચાઇના ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના તો ત્યાં સાત અજાયબીઓ છે પછી પ્રાચીન અજાયબીની વાત કરીએ તો ધ હેંગિંગ ગાર્ડન્સ ઓફ બેબીલોન એમની આગળ પણ આર્ટિકલ ધ લાગે પ્રખ્યાત ઇમારતો અને હોટલના નામની આગળ તો અમુક જે નામચીન હોય અથવા તો જે એક બ્રાન્ડ બની ગઈ હોય એમના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે દાખલા તરીકે ધ બુર્જ અલ ખલીફા જે આપણી એક પ્રખ્યાત ઇમારત કહી શકાય જે વિશ્વની અત્યારે સૌથી ઊંચી ઇમારતમાંની એક ઇમારત છે ધ રેડ ફોર્ટ પ્રાચીન બાંધકામ છે ભારત દેશનું તો એની નામની આગળ પણ ધ લાગે એવી રીતના ઝુલતા મિનારા હોય ચાર મિનાર હોય કે આપણા જે પ્રાચીન બાંધકામ છે પછી જામા મસ્જિદ છે એમની આગળ પણ આર્ટિકલ ધ મૂકી શકાય પછી હોટેલની વાત કરીએ તો મુંબઈની અંદર ધ હોટેલ તાજ જ્યાં આપણે એ પેલા એક અણબનાવ બન્યો હતો પણ ખૂબ જ પ્રખ્યાત એવી હોટેલ તો કોઈ પણ પ્રખ્યાત હોટેલ હોય તો એમના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે ત્યારબાદ પુસ્તકો અને ગ્રંથોના નામની આગળ પ્રખ્યાત પુસ્તકો હોય અથવા તો ગ્રંથ છે એમના નામની આગળ આર્ટિકલ ધ મૂકાય દાખલા તરીકે ધ રામાયણ હિન્દુ ધર્મમાં પવિત્ર પુસ્તક એટલે રામાયણ એમના નામની આગળ પણ આર્ટિકલ ધ મૂકી શકાય ધ બાઇબલ ઈસુ ધર્મની અંદર છે એ પવિત્ર એવી રીતના મુસ્લિમ ધર્મમાં ધ કુરાન પછી બૌદ્ધ ધર્મની અંદર જે ત્રિપિટક ગ્રંથો છે એમની આગળ પણ આર્ટિકલ ધ લાગે ધ ગુજરાતનો નાથ તો ગુજરાતનો નાથ છે અમારા મુનશી દ્વારા લખાયેલું એક સરસ મજાની નવલકથા તો એમની આગળ પણ આર્ટિકલ ધ લાગે આવી રીતના ખાસ જે કોઈ પણ પુસ્તકો છે અથવા તો જે પ્રખ્યાત છે એમની આગળ આર્ટિકલ ધ મૂકી તો હવાઈ જહાજ અને જહાજના નામની આગળ આર્ટિકલ ધ મૂકી શકાય તો ધ મિગ 21 આપણા દેશની શાન કહી શકાય એવું ફાઇટર પ્લેન એટલે એના નામે અંદર પણ આર્ટિકલ ધ મૂકી શકાય તો ચિત્તા ધ મિરાજ આવી આપણા ફાઇટર પ્લેનની સિરીઝ છે એના નામે આગળ ધ મૂકી શકાય બીજું હવાઈ જહાજની કંપની છે એમના નામે આગળ પણ આર્ટિકલ ધ મૂકી શકાય દાખલા તરીકે આપણી સરકારી કંપની ધ એર ઇન્ડિયા એના નામે આગળ પણ ધ મૂકી શકાય પછી ધ જેટ એરલાઇન્સ જે ચાલે છે એમના નામે આગળ પણ ધ મૂકી શકાય ધ કિંગફિશર પછી જહાજની વાત કરીએ તો ધ ટાઇટેનિક ખૂબ જ પ્રખ્યાત એવું જહાજ એના નામે આગળ ધ લાગે ધ વિક્રાંત આઈએનએસ વિક્રાંત જે આપણું જહાજ ભારતનું એને આગળ ધ લાગે આ ઉપરાંત જેટલા પણ જહાજ છે એમના નામે આગળ ખાસ પ્રકાર એમના નામે આગળ આર્ટિકલ ધ મૂકાય તારા ગ્રહ અને અવકાશીય પદાર્થ છે એમના નામે આગળ પણ ધ મૂકાય અથવા એવું કહી શકાય કે જે એકમાત્ર હોય કોઈ તારો છે એને નામ આપી દીધું એના નામને આગળ મૂકાય તમામ તારાઓના નામને નામ ન એક હોય ખાલી તારા કેવું હોય તો ન મૂકી શકાય ખાલી આપણે એમ કહ્યું કે ગ્રહ તો ન મૂકી શકાય પણ એ ચોક્કસ વાત કરતા હોય કોઈ ચોક્કસ ગ્રહની વાત કરીએ કોઈ ચોક્કસ તારાની વાત કરતા હોય ત્યારે એના નામને આગળ ધ મૂકાય દાખલા તરીકે ધ બાણરાજ બાણરાજ નામનો જે તારો છે એના નામને આગળ ધ મૂકી શકે ધ ધ્રુવ ધ્રુવ નામનો જે તારો છે પછી ધ અર્થ આપણો ગ્રહ પછી ધ સેટર્ન ધ અર્થ હોય કે કોઈ પણ ગ્રહ છે આપણા જે નવા નવા ગ્રહ છે આ ઉપરાંત સૌરમંડળમાં સૂર્ય એ પણ એક જ છે એટલે એના નામને આગળ પણ ધ મૂકી શકાય પછી આપણો જે ઉપગ્રહ પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર ધ મૂન એની આગળ પણ ધ લાગે ગેલેક્સી એટલે આકાશગંગા કહી શકાય ધ મિલ્કી વે આ બંને એક જ છે બંને પેટા પ્રકારો છે પછી વર્તમાન પત્ર અથવા તો સામાયિક એમના નામની આગળ છે એ આર્ટિકલ ધ મૂકવામાં આવે
દાખલા તરીકે ધ હિન્દુ ખૂબ જ પ્રાચીન ટાઈમથી ચાલુ છે એવું ધ હિન્દુ, તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ભારતની અંદર અંગ્રેજી વર્તમાન પત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કરે છે અને બહુ સારી માત્રામાં વેચાય પણ છે. તો દિવ્ય ભાસ્કર પછી કાઠિયાવાડી પોસ્ટ કે જેટલા પણ વર્તમાન પત્રો આવે છે ભારત દેશની અંદર એ બધા જ વર્તમાન પત્રોના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. આ ઉપરાંત સામાયિકની વાત કરીએ તો ચિત્તકાળ છે કે ઉપરાંત ઘણા બધા જે સામાયિકો આવે છે એમના નામની આગળ પણ છે એ આર્ટિકલ ધ મુકાય. પછી સંસ્થાના ટૂંકા નામની આગળ અમુક અમુક સંસ્થા છે એ શોર્ટ નેમ લખેલા હોય તો તેને આપણે એબ્રિવિએશન કહીએ, એમની આગળ પણ આર્ટિકલ ધ મુકાય. દાખલા તરીકે ધ યુએસએસઆર અમેરિકા રશિયા છે એમનું ટૂંકું નામ છે યુએસએસઆર, તો એની આગળ આર્ટિકલ ધ મૂકી શકાય. માત્ર રશિયા હોય તો કોઈ આર્ટિકલ ન મૂકી શકાય, પણ આ સંસ્થાનું ટૂંકું નામ છે એની આગળ આર્ટિકલ ધ મૂકી શકાય. ધ યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એની આગળ પણ ધ મૂકી શકાય. તો યુકે યુનાઇટેડ કિંગડમ યુએસએ હોય, અમેરિકા કીધું હોય તો આર્ટિકલ ન મૂકી શકાય, પણ યુએસએ જ્યારે જણાવેલું હોય ત્યારે એની આગળ આર્ટિકલ ધ મૂકી શકાય. ખાસ હોદ્દાના નામની આગળ તો અમુક પ્રકારની જે પોસ્ટ હોય દરેક પોસ્ટની આગળ નથી મૂકી શકાતું, પણ ખાસ જો હોદ્દો હોય તો એના નામની આગળ પણ આર્ટિકલ મૂકી શકાય. દાખલા તરીકે ટીમની અંદર મહત્વનું સ્થાન કોનું હોય તો કેપ્ટન, ધ કેપ્ટન. ધ મેજર આપણે મિલિટરીની અંદર છે એ મેજરને સંબોધવા માટે છે અને ધ વાપરી શકે, જરૂરી નહીં કે વાપરવું જ, પણ વાપરવાની આપણી મેથડ અલગ અલગ હોઈ શકે સમય અને સંજોગ ઉપર આધારિત રહે. ઘણા બધા મેજર હોય ત્યારે ધ મેજર ન કહી શકાય, પણ કોઈ એક ચોક્કસ મેજરને ઉદ્દેશીને વાત કરતી હોય તો કહી શકાય. ઘણી વાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થતું હોય, કેપ્ટન તો જાજા બધા કેપ્ટન હોય ત્યારે ધ કેપ્ટન ન કહી શકાય, તો એ સમય અને સિચ્યુએશન ઉપર આધાર રહે. તો લેફ્ટનન્ટ અને લેફ્ટનન્ટ વચ્ચે ખાસ પેલે યાદ રાખજો. તો કર્નલ તો આવા ખાસ હોદ્દા છે એમના નામને આગળ આર્ટિકલ ધ મુકાય. જ્યારે એકની એક વસ્તુની વાત છે એ વધુ વખત થતી હોય ત્યારે બીજી વખત ઉલ્લેખ થાય ત્યારથી અથવા તો ત્યારે તેની આગળ આર્ટિકલ ધ મુકાય છે. તો આપણે પેરેગ્રાફ લખતા હોય અથવા તો એકની એક વસ્તુ છે એનો વધુ વખત ઉપયોગ કરતા હોય ત્યારે બીજી વખતથી એ ચોક્કસ વસ્તુની વાત ગમે એટલી વાત કરીએ ત્યારે એની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે. ક્યારથી? બીજી વખતથી. તો પહેલી વાર આર્ટિકલ એ લાગતો હોય, એન લાગતો હોય કે ધ લાગતો હોય, જે લાગતો હોય અથવા તો કઈ ન લાગતું હોય, પણ બીજી વખતથી એની આગળ આર્ટિકલ ધ મૂકાય. દાખલા તરીકે ધીસ ઇઝ ખાલી જગ્યા કેટ, આ એક બિલાડી છે, કેટ એટલું જ લખેલું છે, કેટ છે નહીં, એનું ઉચ્ચારણ છે કેટ ઓફ, વ્યંજન છે એટલે આર્ટિકલ લાગે છે. હવે એ જ બિલાડીની વાત બીજી વાર કરીએ, ખાલી જગ્યા કેટ ઇઝ બ્લેક, એ બિલાડી કાળી છે, તો બીજી વાત છે એક બિલાડીની વાત એટલે આર્ટિકલ લાગે ધ. શ્યામ હેઝ ખાલી જગ્યા છે, આમાં પણ એ જ રીતના વાત છે, ચેન્જ ઓફ ચ વ્યંજન છે એટલે આર્ટિકલ લાગશે એ, કારણ કે એક વચન છે. હવે ખાલી જગ્યા છે ઇઝ બ્રોકન, એ ખુરશી ભાંગેલી છે, એ જ ખુરશીની વાત છે, તો ત્યારે બીજી વખત એ ખુરશીનો ઉલ્લેખ થયો એટલે ધ લાગ્યો. હવે ત્રીજી વખત જો એની વાત કરતા આની જ વાત કે ખાલી જગ્યા છે ઇઝ ગ્રીન, એ ખુરશી લીલા કલરની છે, અથવા તો ધ ચેર ઇઝ મેડ ઓફ વુડ, એ ખુરશી છે એ લાકડાની બનેલી છે કે જે કંઈ પણ હોય એના માટે આર્ટિકલ ધ જ લાગે. સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની પહેલા તો ત્રણ પ્રકારની ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો સુપરલેટિવ ડિગ્રીનો આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આર્ટિકલ ધ લગાડવું ફરજિયાત છે. ડિગ્રી આપણે પાછળથી ઊંડાણપૂર્વક ભણશું, પણ અત્યારે એક અભ્યાસના ભાગ રૂપે રાજ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય, તો આ ક્લેવરેસ્ટ એટલે કે સૌથી હોશિયાર છોકરો, પણ શું હોશિયાર આ વિશેષણ છે.
तो विशेषण ने पहला आर्टिकल ध मुकवामा आवे तो ध क्लेवरेस्ट पची दिशा इज द मोस्ट ब्यूटीफुल गर्ल दिशा सौथी सुंदर छोकरी छे आ मोस्ट ब्यूटीफुल आ विशेषण छे सौथी सुंदर एनी आगळ आर्टिकल लागे तो હવે સુપરલેટિવ ડિગ્રી ને પણ તમને ક્યારે ખબર ન પડે તો કહી દઉં વિશેષણ હોય એની પાછળ ઈએસટી લગાડીએ તો એ છે તે સુપરલેટિવ ડિગ્રી નું ફોર્મ બનાવે દાખલા તરીકે ક્લેવર પ્લસ ઈએસટી એટલે ક્લેવરેસ્ટ આવું ફોર્મ હોય પાછળ ઈએસટી વાળું અથવા તો વિશેષણ છે એની આગળ લાગે મોસ્ટ એમ ઓ એસ ટી એની આગળ હંમેશા આર્ટિકલ ધ મૂકવામાં આવે આનો અર્થ તો પડી જાય કે આ સુપરલેટિવ ડિગ્રી છે કાં તો મોસ્ટ અથવા વિશેષણની પાછળ ઈ એસ ટી લગાડેલું હોય તો એ સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ હોય પછી છે રૂપક અલંકારમાં ઉપમાવાચક નામની પહેલા તો રૂપક અલંકાર ગુજરાતીમાં આપણે ભણ્યો તો ઉપમા અને ઉપમેય બે છે એને એક સમાન દર્શાવ્યા હોય એટલે રૂપક અલંકાર કહેવાય ભગીરથ ઇઝ ધ સચિન ઓફ અવર ટીમ એટલે કે ભગીરથ અમારી ટીમનો સચિન છે મતલબ બે એક જ છે સચિન અને ભગીરથ આને રૂપક અલંકાર કહેવાય કે અમારી ટીમનો સચિન એટલે કોણ તો કે ભગીરથ સચિનની જેમ જ રમે છે તો આ પ્રોપર નાઉન છે પણ આપણે ઉપયોગ છે અહીંયા કયો કર્યો છે તો એને એક ઉપમા તરીકે જોવાનું છે એટલે નામ તરીકે લેવાનું નથી રૂપક અલંકાર તરીકે ઉપયોગ થયો છે એટલે એની આગળ આર્ટિકલ મુકાય ધ પછી છે અમદાવાદ ઇઝ ધ માન્ચેસ્ટર ઓફ ગુજરાત એટલે કે અમદાવાદ ગુજરાતનું માન્ચેસ્ટર છે માન્ચેસ્ટર એ એક સમૃદ્ધ નગરનું નામ છે જે એબ્રોડની અંદર આવેલું છે તો એની ઉપમા છે આપણે આની સરખામણી છે એ કોની સાથે કરી અમદાવાદ સાથે કારણ અમદાવાદ પણ નામ છે અને માન્ચેસ્ટર પણ નામ છે છતાં અમદાવાદમાં કોઈ આર્ટિકલ લગાડ્યો નથી અને માન્ચેસ્ટરની પહેલા આપણે આર્ટિકલ લગાડ્યો તો એવી જ રીતે આમાં છે તો ભગીરથ એ પણ એક છોકરાનું નામ છે અને સચિન એ પણ છોકરાનું નામ છે પણ આપણે છોકરાના નામની આગળ આર્ટિકલ નથી લગાડતા આમાં આપણે આર્ટિકલ લગાડ્યો છે ઉપમાવાચક શબ્દ સચિન છે અહીંયા ઉપમાવાચક શબ્દ છે અને માન્ચેસ્ટર છે એ પણ ઉપમાવાચક શબ્દ છે એટલે એના નામની આગળ આપણે લગાડ્યા છે તો રૂપક અલંકાર આપેલો હોય તો એમાં જે ઉપમાવાચક શબ્દ હોય એની પહેલા આર્ટિકલ મૂકવામાં આવે